વિજય રૂપાણી સાહેબને આજે કંઈક સંદેશો આપવા માગું છું. દિમાગ બંધ થઈ ગયું છે કે શું? નહીં સૂજ પડતી કે શું કરવું શું નહીં કરવું. મલાઈ ખાવી હતી અને બેસીને કે ગુજરાત છે એટલે એના મુખ્યમંત્રી બની ગયા એટલે ટેન્શન નહીં, શાંતિથી બેન જલસા કરો, બીજેપીનું જ છે, 26 સીટો આપણી છે, બીજે મુખ્યમંત્રી બનીએ ગુજરાતના એટલે ભાઈ ઘી કેળા જ છે આગળ સાથે સાથ પેઢીને. 40 દિવસ પછી ખબર પડી કે મજૂરોને એમના વતન પાછા મોકલવાના, અને કંઈ પણ તૈયારી વગર, કોઈ ઢંગ ઢળા વગરનું. તમે એ લોકોને પાછા મોકલો છો કે તમે વતન જવા માટે તમે એમને પરમિશન આપો છો, તો જે રાજ્યના છે એ લોકો, રાજસ્થાન બોર્ડર, યુપી બોર્ડર, એમપી બોર્ડર, આ બધી બોર્ડરોને તો તમે જાણ કરો કે અમે આ લોકોને પાછા મોકલીએ છીએ, જવા દેવા માટે પરમિશન આપી છે. પોલીસો પરમિશન હોય છે તે છતાં એમને જવા નહીં દેતા, રોડ પર ઊભા કરી દીધા છે, પાણી પીવાના ઠેકાણા નથી એમના, એમને કોઈ ખાવા પૂછતું નથી. ગરીબોના નામે તો તમે અને કોંગ્રેસે આખી જિંદગી વોટ લેલા જ કર્યા. હકીકતમાં જ્યારે કામ કરવાનું આવ્યું તો ઘરે 44 ડિગ્રી ટેમ્પરેચરમાં બહાર ઉતરો ને રોડ પર, ખબર પડે કે દેશભક્તિને દેશસેવા કઈ રીતે થાય છે. અને ના પહોંચી વળતું હોય તો છોડી દો સમાજસેવા ઉપર, સામાજિક સંસ્થાઓ ઉપર, અમે કરી લઈશું, અમે ફોડી લઈશું બધું. 1200 કિલોમીટર દૂરથી એમના વતન જવા માટે સાયકલ પર નીકળે 8 મહિનાનું છોકરું હાથમાં હોય, સુરતથી દાહોદ જવા માટે 250-300-400 કિલોમીટર જવા માટે ચાલતા નીકળે પગપાળા 10 મહિનાનું છોકરું હાથમાં હોય, એક નેતા ફરક તો નહીં. એટલે તમને ઘરમાં એસીમાં બેસવા માટે અમે વોટ આપ્યા હતા. તમને તો એવું હતું કે આપણે તો ગુજરાતના મુખ્યમંત્રી એટલે મલાઈ જ ખાવાની છે બેસીને. શું હતા કે ઉપરથી સ્ક્રિપ્ટ આવે, વાંચી લઈશું અને જલસા, બસ પતી ગયું કામ, બીજું શું કરવાનું આપણે. ઉતરો ને રોડ પર, ખબર પડે સા મજૂરો આખી જિંદગી ગરીબોના નામે વોટ લીધા, આજે એ લોકોની પરિસ્થિતિ શું છે, મિડલ ક્લાસની પરિસ્થિતિ શું છે, કંઈ જ નહીં. આટલા કોરોના 40 દિવસે આજે ડબલ કેસમાં ડબલ સ્પીડે વધી રહ્યો છે, તો તમે એ લોકોને વતન પાછા મોકલો છો? એના કોઈ પ્લાનિંગ કર્યું કે કોઈક એના પાછળનું આખું આયોજન ખરું તમારું? આજે તમે એ લોકોને ત્યાં મોકલી રહ્યા હોય ને તો જેને બી વતન જવું હોય ને તો પહેલાં એ પરમિશન લે, અને પરમિશન જેને જોઈતી હોય વતન જવાની એનો પહેલાં કોરોનાનો રિપોર્ટ કઢાવવો પડે, અને જો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવે તો એને જવા દો, પોઝિટિવ આવે તો એને એડમિટ કરો, તો તમારું બંને કામ થઈ જશે. વગર રિપોર્ટે બસોમાં ને એમાં ભરી ભરીને તમે મોકલી દીધા ટ્રકોમાં. મને ખબર છે, એટલા માટે કહું છું કે બરોડાની SSGમાં અમે છે ને ગયેલા છે, 100માંથી 90% પતી જાય છે. કોરોના નહીં, પહેલાંની બી વાત કરું છું. તો તમે ગામડામાં તો તમે એવું નથો ભાઈ પૂછવા જવાના તમે કે કેટલાને કોરોના થયો કે કેટલાને નહીં થયો? તમે નહીં ઓળખતા સરકારોને કે કેટલી સરકાર કેટલા આંકડા બહાર જાહેર કરશે હકીકતના, કે કેટલા આંકડા છુપાવશે? ગુજરાતની સીટ મુખ્યમંત્રીની તો સાહેબ ગુજરાત બીજેપી ગુજરાતમાં ઓટો મોડ છે. ઓટો મોડ ધેટ મીન્સ કે એ ઇલેક્શન મારા મમ્મી લડે ને તો બી એ મુખ્યમંત્રી બની જાય. બધી જ પબ્લિક બીજેપીની છે, કંઈ છે જ નહીં આમાં નવાઈની વાત. અને આજે આપણે એ જ ભોગવવું પડે છે. દરેક આટલે આજે આટલી ખરાબ પરિસ્થિતિ છે ને તો એનો રીઝન એ છે કે વિપક્ષ મજબૂત નથી અને આપણે કંઈ બોલી નહીં રહ્યા. અત્યારે વિજય બન્યું તો મગજ જ બંધ થઈ ગયું છે, જાણે પેલું કોઈને બીડી પીવા ના મળ્યું અને મગજ બંધ થઈ જાય એ રીતે. શું કરતા હશે તો નીતિનભાઈને ફોન કર્યા હશે સવારમાં. અરે નીતિનભાઈ ફોન તો ઉપાડો યાર, સવારથી ફોન કરું તમને. એટલે નીતિનભાઈ બી કહેશે કે હું શું કરું, પણ મુખ્યમંત્રી તો તમે છો. અરે હા ભાઈ, હું મુખ્યમંત્રી છું પણ તમે કાંઈક તો મને સપોર્ટ કરો. આજે મને હુજ્જત નથી લેતી, હું શું કરું, હું તો ભરવાઈ ગયો છું આમાં. મને તો એમ હતું કે ના આટલું બધું આવી તકલીફ ના આવે મુખ્યમંત્રી, પણ આ તો મને સખત તકલીફ આવી ગઈ છે. નીતિનભાઈ કહેશે કે તમે 6 ફૂટના છો, તમને સમજ નહીં પડતી, તો હું તો 4.5 ફૂટનો છું, મને શું સમજ પડવાની.
200-500 કરોડ નું કોઈ બજેટ પાસ કરવું હોય, સહી સહી પાસ કરવી હોય, મને કહેજો, હું સહી કરી આલીશ, 500 કરોડ વેચી દેજો ગરીબોમાં. હા હા હા, પણ પછી એ 500 કરોડ આપણે કવર કઈથી કરવાના? અરે એ તો પેલું અઠવાડિયા માટે છે ને, આપણે હેલ્મેટનો કાયદો મૂકી દઈશું કે પેલું વાયરસ ફેલાય છે ને એટલે આગળ હેલ્મેટનું ઢાંકણ જોઈએ, જો એ હેલ્મેટ નહીં પહેરો ને તો વાયરસ ફેલાય, એટલે એ નહીં પહેરો તો 1000 રૂપિયાનો દંડ થશે, એવું આપણે અઠવાડિયું ચલાવીશું. એટલે શું કે પેલું 500 કરોડનું આપણું આ જે બજેટ આ સહાય આપી છે ને એ રિકવર થઈ જશે, એટલે પછી અઠવાડિયા પછી હું આપવો થાય ને એટલે આપણે બંધ કરી દઈશું કે ના ભાઈ હા ચલો પબ્લિક વિરોધ કરે છે, બંધ કરી દઈશું. આ જ કરશે ને, બીજું શું કરશે? કશો ઓપ્શન નહીં ને, આ જ ધંધા થાય છે. અમિત શાહને બી ફોન મારશે અને અમિત શાહ બી ત્યાં મોદી સાહેબને કહેતા હશે, વિજયનો ફોન આવ્યો હતો ગુજરાતથી, તો શું કહેતો હતો? મેં તો ઉપાડ્યો જ નહીં, હું શું કહું? હું જઈ હલવાઈ ગયો છું તો એમને શું સમજાવવાનું? સવારના 8 ફોન આવ્યા છે, આપણને ઉપાડ ને ઉપર વાત તો કરશું. હા હા, બોલો વિજયભાઈ. અમિત શાહ બોલું છું. અરે ભાઈ તમે ફોન તો ઉપાડો ઉપાડો, આજે મને પરસેવો પરસેવો થઈ ગયો છે, મેં કાંઈ ખાધું જ નથી, કાંઈ પીધું નથી, તમે સમજો તો ખરી મારી પરિસ્થિતિ. તમે કોઈ સ્ક્રિપ્ટ તો મોકલો તો હું વાંચીને કહી દઉં, મારી જોડે કશું છે જ નહીં વાંચવાનું બોલવાનું, હું શું કરું? મારે કાંઈ સમજ જ નહીં પડતી, કેટલા ફાફા પડ ગયા એ મને, કેટલા વાંધા પડ ગયા એ મને. આજે આજે તમે નહીં હોવ કે તો શું થવાયગા મારા, કશું મેળ નહીં પડે. અને આ હકીકત છે. કેમ? કેમકે જ્યારે કોઈ મુખ્યમંત્રી, નાણામંત્રી, આરોગ્યમંત્રી, શિક્ષણમંત્રી અભણ હોય ને, ભણેલો ના હોય, એને આ દેશની એના રાજ્યની આ જ હાલત થાય, તમને શું સહાય આપી? એક જ સહાય, 3 મહિના લોન માફી નહીં, 3 મહિના નહીં ભરવાની, જેઓ કમાતા થાય એવા પાછા તૈયારી ભરી દેવાના. તમારી જોડે રૂપિયો નહીં લા, આઝાદી પછીથી 70 વર્ષ રાજ કર્યું તો રૂપિયો ગયો કઈ આટલો બધો? આટલી પબ્લિક, ચલો કોંગ્રેસ ખાઈ ગઈ, તમે બી આટલા બધા વર્ષોથી રાજ કરો છો, કઈ ગયો પૈસો? હું 5000 રૂપિયા મારા ભાઈ જોડેથી ઉછી ના લઉં અને 3000 રૂપિયાનું એના છોકરાને બેટ ગિફ્ટ કરું, એટલે એનો છોકરો ને સમાજના લોકો શું વિચારે કે ના ના ના, 3000 રૂપિયાનું મયુરે બેટ આપ્યું એના ભાઈના છોકરા, એટલે એના બાપ જોડેથી 5000 ઉછીને લઈને આપ્યું છે. દેવું તો વધતું ને વધતું જ જાય છે. જે બી દેશનું દેવું છે, ગુજરાત રાજ્ય સરકારનું દેવું છે, એ તો વધતું ને વધતું જ જાય છે. તો સરકાર સારી કઈ રીતે, સફળ કઈ રીતે? મને 120 દેશો છે એમાંથી કોઈ એક દેશ તો એવો બતાવો કે જેણે એને પબ્લિક જોડેથી રૂપિયા ઉઘરાયો હોય. અને ફંડ ઉઘરાવો છો શું કામ? તમે ખબર છે મજૂરોને તમે કેમ જવા દીધા? કેમકે તમને ખબર પડી ગઈ છે, તમારું આયોજન પહેલેથી હવે પ્રોપર થઈ ગયું છે કે 3-4-5 મહિના વગર આનો ઉદ્ધાર નથી. મજૂરો અહીંયા રહેશે તો એમને ખવડાવવું પડશે, એમના પાછળ રૂપિયો જશે, એના કરતાં એમના વતન મોકલી દો, વતનમાં 1 વર્ષ ખાવાનું હોય, 1 વર્ષ ખાઈ શકો એટલું અનાજ એ લોકોએ, અભણ લોકો જે આપણે ગણીએ છીએ ને કે આપણે ગામડાવાળાને અભણ કહીએ છીએ, એ ગામડાવાળાઓ એટલા તો બુદ્ધિશાળી છે કે 1 વર્ષ ખવાય ને એટલું અનાજ ઘરમાં હોય છે. એટલે આ લોકોને શું કે એમને પાછા મોકલી દો તો ત્યાં એમને 2 ટાઈમનું મળી રહેશે, તો આપણને એટલી રાહત રહેશે. કેમકે આપણે પહોંચાડવા કોણ જશે, ખવડાવવા કોણ જશે, રૂપિયા ક્યાંથી લાવીશું? એટલે તમે આ ધતિંગ 40 દિવસ પછી ચાલુ કર્યું, મજૂર દિવસે. એટલે તમે મહિલાઓની કોઈ સેવા કરવી હશે તો મહિલા દિવસનું રાહ જોશો, પુરુષો માટે તેવો કોઈ દિવસ જ નહીં. એટલે અમે તો, અમારું તો સત્યાનાશ જ થઈ ગયું છે. શું કરવા માંગો છો તમે એ જ સમજ નહીં પડી રહી. કેમકે આપણો વિપક્ષ મજબૂત નથી. કોંગ્રેસના જેટલા બી નેતાઓ હશે ને, મને એટલું સમજ પડે છે કે એ બધા રાહુલ ગાંધી કરતાં તો હોશિયાર હશે જ, પણ સાલાઓ એમનામાં એટલા અભણ છે, એટલી બુદ્ધિ નથી કે એવા માણસની આગેવાની લઈને ચાલો છો જેનામાં 2 પૈસાની આવડત નથી. ચાલો 2 પૈસાની નહીં, આના કરતાં તો આખી જિંદગી રોટલો શાક ખાઈને સૂઈ જવું સારું, આવા માણસની પાછળ ચાલવું એના કરતાં. અને આજે વિપક્ષ મજબૂત નથી ને, એનું જ આપણે આ ભોગવી રહ્યા છીએ. ભક્તો ટેન્શન કરવાની જરૂર નહીં, મોદી સાહેબે એમના માટે સગવડ પૂરેપૂરી કરી દીધી છે. જે લોકો મમ્મીથી રોટલી બળી જાય તો મમ્મીને 4 ગાળો આપી દે છે,
જે પપ્પા કદાચ સાયકલ નહીં લઈ આપતા એવું કહે છે કે બેટા મારી પરિસ્થિતિ નથી, હમણાં મમ્મીના દવામાં થોડો ખર્ચો થઈ ગયો છે, તું 2 મહિના રોકાઈ જા, તને સાયકલ લઈ આપીએ છીએ કે તને બાઇક લઈ આપીએ છીએ કે તને મોબાઈલ લઈ આપીએ છીએ. પણ ના, એ લોકો ખૂણામાં ભરાઈને રડવા બેસી જતા હતા કે ના મન તો મોબાઈલ જોઈશે ત્યાં સુધી નહીં ખાઉં. જે બાપનો વિરોધ કરતા હતા પોતાના લોહીનો, એવા લોકો આજે મોદી સાહેબ વિરુદ્ધ કે બીજેપી સરકાર સુધી 2 શબ્દ નહીં બોલી શકતા. મને એ ખબર નહીં પડતી કે એમનો બાપ ખવડાવતો હશે કાં તો એ પોતાના રૂપિયે ખાય છે. આ જો કોઈ બી વ્યક્તિ હોય ને પોતાની મહેનતનું ખાય છે, કાં તો એના પપ્પા હશે તો એના છોકરો હશે તો એના પપ્પાની મહેનતનું ખાતો હશે, મોદીના રૂપિયાનું નહીં ખાતો. એક શબ્દ તમે ના બોલી શકો, ખોટું હોય તો બી તમને જાણતા હોય કે આ વસ્તુ ખોટી છે તો બી તમે એને ફોલો કરો. આટલી આટલી બધી તો આંધળી ભક્તિ કહી. મોદી સાહેબ હમણાં કહેશે કે ગેલેરીમાં લટકી જાઓ 1/2 કલાક, એટલે લટકી જશે ને પછી મોદી સાહેબ કશું નહીં કહે, બધું પબ્લિક જ કહેશે. આ તો કેવું કે આપણે ઘેર બેઠા બેઠા જાડા ના થઈ જઈએ ને, એટલે મોદી સાહેબે કીધું 1/2 કલાક લટકવાનું. એટલે કેવું છે, શરીર આપણું સ્ફૂર્તિવાળું. મોદી સાહેબ 2 ધોલ મારી દે ને તમારા છોકરાને, એટલે એ તો પેલું કેવું છે કે આપણું છોકરું વંઠી ના જાય ને, એટલે મોદી સાહેબે 2 ધોલ મારી, પાછળ 2 લાત મારે ને, એટલે કે આ તો પેલું કેવું, એક બાજુનો ભાગ થોડો ઉપસી ગયો હતો ને, એટલે મોદી સાહેબે 2 લાત મારી કે પેલું સમતોલમાં થઈ જાય ને. આજ ને મા બાપની ભૂલ થઈ શકે પણ મોદી સાહેબથી ના થઈ શકે. જેને બી જરાક બી ડાઉટફુલ હોય ને ડિબેટ કરવા આવી જતો, અરે વિજય રૂપાણી સાહેબ જોડે 5 મિનિટની ડિબેટ કરાવી દો, અસ્તમાનો પંપ લેતા ના કરતો તો મયુર જોશી નામ નહીં મારું. બુદ્ધિ વગરના માણસો બેઠા છે આજે. આ કોંગ્રેસ નથી કે ભાઈ કોઈ કોઈ જાતનું તથ્ય નહીં, એમ જેમ ચાલે છે ઓટો મોડ પર ચાલવા દો. તેલ મારી આ લોકોને હવે સમજ પડી ગઈ છે. અને એક એક વસ્તુ હોય છે જે કહે છે શેરના માથે 1.25 શેર, ગોલ્ડન સ્ટાર ચાલી રહ્યા હતા મોદી સાહેબના, ગોલ્ડન સાહેબ કોઈ અવાજ નહોતું કરતું. એમ બે ફાર્મ જે ડિસિઝન લે માન્ય, સાલા 44 ડિગ્રી તાપમાન લાઇનમાં ઊભું રહેવું પડે માન્ય, GST કાયદો માન્ય, બધું લડાઈ મરવાનું હોય તો બી માન્ય. પબ્લિકે ભરપૂર વોટ આપ્યો, મેં બી આપ્યો. આપણે એવું નહીં કહેતા કે મોદી સાહેબ માણસ નથી, રોબોટ છે. આપણે એ બી સમજીએ છીએ એમનાથી બી ભૂલ થાય, પણ તમે એ વસ્તુ અનદેખી કરી દો ને કે એમનાથી ભૂલ ના થાય તો તમારા જેવું મૂર્ખું કોઈ નહીં.